तो हूँ एमने एक चैलेंज करू छू कि एमने दिव्य दरबार में मने बोलावे अने हूँ एक डायमंड पॉलिश नु पेकेट लईने आवुं 500,000 केरेट नु अने धीरेन्द्र शास्त्री एनी अंदर कही दे के एटला पॉलिश पीस छे तो ए पेकेट एमने शरणों में अर्पण करू अने एमनो चमत्कार नो स्वीकार करू। नमस्कार, जमावट साथे हूँ मयूरी। बाबा बागेश्वरना नामथी जाणीता धीरेन्द्र कृष्ण शास्त्री गुजरात आवी रह्या छे त्यारे तेमना दिव्य दरबारने लईने राज्यभरमां खूब ज विवाद थई रह्या छे। केटलाक लोको तेमना पर अंधश्रद्धा फैलावानो आरोप मूकी रह्या छे तो केटलाक तेमने समर्थन पण आपी रह्या छे। हमणां थोड़ा समय पहेला सूरतमांथी एवा समाचार हता कि जनक बाबरिया नामना एक हीरा वेपारीए बाबा बागेश्वरने ओपन चैलेंज आपी छे कि तेमना दिव्य दरबारमां ते हीरानी कोथळी लईने आवशे अने बाबा सामे मूकशे। बाबा बागेश्वर जो ए कही बतावे कि कोथळीमां के हीरा छे तो ते बधा ज हीरा बाबा ने आपी देशे अने पोते बाबा नो भक्त थई जशे। जनक बाबरियाए फेसबुक ना माध्यम थी पण एक वीडियो जाहिर कर्यो हतो जेमा तेमणे पड़कार फेंक्यो हतो, परंतु हवे तेमणे एक पत्र जाहिर कर्यो छे जेमा तेओ कही रह्या छे कि तेमणे आपेली चैलेंज ना कारणे गुजरात मां बाबा बागेश्वर ना भक्तो अने चमत्कारो अने अश्रद्धामां न माननारा लोको वच्चे एक मोटो विवाद सर्जाई गयो छे अने आ विवाद थी राज्यभरमां शांतिनो माहोल बगड़े तेवुं लागी रह्युं छे। તેઓ કહી રહ્યા છે આ પત્રમાં કે મારા પર સતત ફોન આવી રહ્યા છે જેને હું સમય આપી શકતો નથી, મને સતત માનસિક થાકનો અનુભવ થઈ રહ્યો છે, એટલે હાલ આ વિવાદને હું સ્થગિત કરી રહ્યો છું। તો હવે આ સમગ્ર મુદ્દે જમાવટની ટીમે જનક બાબરિયા સાથે જ ટેલિફોનિક વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે જનક બાબરિયાના આ યુટર્નનું આખરે કારણ શું છે। તો જનક બાબરિયાએ અમને આ જવાબ આપ્યો। જનકભાઈ નમસ્કાર, હું મયુરી બોલું છું જમાવટ મીડિયામાંથી। હા, તો મારે એમ જ પૂછવું છે કે તમે હવે ચેલેન્જ પાછી ખેંચી લીધી એટલે આ તમારો યુટર્ન કેમ લઈ લીધો તમે? યુટર્ન લેવાનું કોઈ વાત જ નહોતી, વાત એવી હતી કે હું મીડિયા અને તમામ લોકો જે મારા સમર્થકો હતા એમને પણ હું ટાઈમ આપી શકું એવો મારી પાસે કોઈ સ્કોપ નહોતો પછી મારા પ્રાઇવેટ શિડ્યુલના કારણે, એટલે મારે આ વિવાદને સ્થગિત કરવો પડ્યો। એટલે તમને કોઈના ફોન આવતા હતા એવું બી કંઈક તમે ઉલ્લેખ તો કર્યો છે પત્રમાં, એટલે તમને એમના સમર્થકોના ફોન આવતા હતા, ધમકી આપી કોઈએ તમને? હા, સમર્થકોના સતત ફોન આવતા હતા। એટલે બાબાના સમર્થકો એમ પૂછો છો? નહીં નહીં નહીં, બાબાના સમર્થકો નહીં, મારી વાત જે અંધશ્રદ્ધા ફેલાવવા નાબૂદ કરવા માટેનો જે મેં પડકાર ફેંક્યો ને એના સમર્થનમાં ફોન આવતા હતા। તો પછી એને વળગી રહેવું તો ને? મીડિયા લોકો મારા એ માટે જ, મીડિયા લોકો મારી પાસે જે મારી પાસે જે બાઇક લેવા માંગતા હતા અને લોકોને હું મારા ફિક્સ શેડ્યુલના કારણે હું ટાઈમ આપી શકું એવો નહોતો। પણ એમ નહીં, એમાં તમારે ચેલેન્જ પરત ખેંચી લેવાની શું જરૂર હતી? તમે એક સારું કામ કરવા જઈ રહ્યા છો, તમને એવું છે કે અંધશ્રદ્ધા સામે લોકોની ભ્રમણાઓ દૂર કરવી જરૂરી છે, તો એને વળગી રહો ને જનકભાઈ। હા, એ વાત રાઈટ છે, એટલે મેં એના માટે મેં કંઈક નવું મારા પોતાના શેડ્યુલ પહેલા મારું શેડ્યુલ પોતાનું ફિક્સ થઈ ગયેલું હતું। અચ્છા, અને એ પછીના પડકારના કારણે હવે ટાઈમ હું આપી શકું, આ 10 દિવસનો એવો કોઈ સ્કોપ નહોતો, એટલે મેં કીધું કે નેક્સ્ટ ટાઈમ આના માટે હું કંઈક એવા નવા એક વિચાર સાથે કે એક નવી વાત સાથે બાબા સામે પોતે એક પડકાર સાથે કે એક ટીમ સાથે જેટલા લોકોના સમર્થનમાં ફોન આવ્યા છે એ ટોટલ લોકો સાથે એક નવા પડકાર સાથે હું પાછો આવીશ। તો હવે શું કરો, એટલે શું વિચાર છે, શું કરવા જઈ રહ્યા છો તમે? અત્યારે હું આ વિચારને સ્થગિત રાખું છું, એનું કારણ જ એક વાત એ છે કે હું જે મારા પોતાના પ્રાઇવેટ શેડ્યુલના કારણે હું ટાઈમ નથી આપી શકતો। ના ના, એવું સમજી ગઈ, પણ તમે તમારી જાતને એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવો છો અહીંયા, બરાબર છે? તો સમાજ સેવા માટે તો પછી એવો ફ્રી ટાઈમ કે એવો ટાઈમ મેનેજમેન્ટ નો કોઈ કોન્સેપ્ટ ના હોય ને? તમે કોઈ વસ્તુ ખરાબ ઘટના કોઈ સમાજમાં બની રહી છે ને એની સામે તમે જો એવું વિચારો છો કે તમારો અવાજ ઉપાડવો જોઈએ તો અવાજ ઉપાડીને પછી એને વળગી રહો ને જનકભાઈ, હું એમ કહું છું। તો એટલે ચેલેન્જ પરત ખેંચી લેવાની શું જરૂર હતી આમાં, એમ કહું છું તમે? ફેમિલી સાથે અમારું બહાર જવાનું જે પહેલેથી શેડ્યુલ ફિક્સ હતું અને એના માટે નીકળી ગયો, તમને લોકો સુધી હું જવાબ ન આપી શકું, આ પ્રોબ્લેમના કારણે મેં આ વિવાદને સ્થગિત કરી દીધો। અચ્છા, એટલે બાબાનો કાર્યક્રમ જે છે એમાં તમે કોઈ ફેમિલી હોલિડે ઉપર છો એટલા માટે તમે ના પાડી એમ? બાબાના કાર્યક્રમ છે ત્યારે હું રિટર્ન સુરત આવવાનો છું, ત્યાં સુધી હું તો પછી તમે અવેલેબલ તો છો, તો પછી શું થયું? હું લોકોને ટાઈમ ના આપી શકું ને, જવાબ ના આપી શકું, મીડિયા સામે બાઈટ ના આપી શકું। અચ્છા, એટલે હવે એવું કોઈ આમાં તત્વ નથી કે તમને કોઈએ ફોન કરીને કહ્યું હોય કે પાછી ખેંચી લો ચેલેન્જ, એવું કઈ નથી બન્યું? કોઈ એવું કોઈ વસ્તુ નથી, અને હું નવા એક પડકાર સાથે જ હું પાછો સામે આવી શકતે બાબાની સામે જ આવીશ। અચ્છા, શું પડકાર ફેંકવાના છે? એ આવનારા સમયમાં એક આખો ફિક્સ શેડ્યુલ સાથે જ હું આવીશ કે હું ટાઈમ લોકોને, હું મીડિયા લોકોને, સમાજને અને બાબા સામે કે હું ફિક્સ ટાઈમ મૂકી શકું કે આ ટાઈમ ની અંદર હું જયારે ફ્રી હોઉં એ ટાઈમ સાથે હું પડકાર મૂકું તો જે મારા લોકો સુધી વાત પહોંચે।
પહોંચાડવી છે એ પહોંચાડી શકું. ઓકે, એટલે થોડું આમ ડિટેલમાં તમે જણાવી શકો એક્ઝેક્ટલી તમારો શું પ્લાન છે? કાલે નવા પડકાર સાથે હું આવીશ, નવા પડકાર સાથે જઈશ, નવા લોકો સાથે જઈશ. ઓકે જનકભાઈ, થેન્ક યુ.